અમારી D9 ન્યૂઝ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, ક્લિક કરો, બે આઇકન કરો અને મેળવો વિશ્વભરના ન્યૂઝ અપડેટ. धागंद्रामा अबोल पशुओं की सेवा करतो युवान राज्यना अलग अलग शहर में रखड़ता श्वान अने पशुओं ने विविध रोग थता होय छे जेनी सारवार माटे सरकार तो कार्य करी रही छे पण आवी सेवा करवा माटे लोको पण कार्य करता होय छे त्यारे धागंद्रामा रहता आशीषभाई ठक्कर छेल्ला 4 वर्षथी वधु समयथी आवा पशुओंनी सारवार करी रह्या छे. आशीषभाई पहेला अबोल पशुओंने खवडावा निकळता हता त्यारे घायल तेमज बीमार पशुओंने तेनी सारवार करवा माटेनो विचार आव्यो. સાથે પોતાની પાસે એક શ્વાન હતું તે ઇજાગ્રસ્ત થયું હતું. તેની સારવાર માટે તેને તકલીફ પડી હતી. તે તકલીફ બીજા પશુઓને ન પડે તે માટે પશુઓની સારવાર કરવાનું શરૂ કર્યું. છેલ્લા 4 વર્ષમાં 3500 થી 4000 જેટલા પશુઓને સારવાર આપીને નવું જીવન આપ્યું છે. ધાગંદ્રા શહેરમાં ગમે ત્યારે ગમે તે સમયે આશીષભાઈને કોઈનો ફોન આવે તો તે સારવાર માટે પહોંચી જાય છે. તે ઉપરાંત આ પશુઓને સારવાર માટે 1100 ચોરસવાર જગ્યા ઉપર પોતે એક સારવાર કેન્દ્ર ચલાવે છે. જરૂર પડે તો તેને પોતાના સારવાર કેન્દ્ર ઉપર પણ લાવે છે અને તેની સારવાર કરે છે. આજના જમાનામાં કોઈ પણ પશુઓની સેવા કરવા માટે કાર્ય કરે તે સારું છે પણ આશીષભાઈ પોતે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ધાગંદ્રાની બ્રાન્ચમાં ક્લાર્કની ફરજ બજાવતા હતા પણ તેમની બદલી ચોટીલા થતાં તેમણે બેંકના અધિકારીને વિનંતી કરી કે હું નોકરી કરવા બહાર જઈશ તો આ પશુઓની સારવાર ન થઈ શકે માટે મને અહીંયા જ રાખવા વિનંતી કરી હતી પણ તે શક્ય ન બનતા તેમણે નોકરીમાંથી રાજીનામું આપી દીધું. હાલ દરરોજ નવા 4 થી 5 કેસ આવે અને તેની સારવાર પણ કરે છે. દર મહિને લગભગ 100 થી 150 જેટલા પશુઓની સારવાર કરે છે અને જ્યારે 1200 થી 1500 જેટલા પશુઓની સારવાર એક વર્ષમાં કરવામાં આવી રહી છે. દરેક પશુઓ માટે દવા તેમજ તેની લગતી મેડિકલ વસ્તુઓ સાથે તેમને જમાડવાની વ્યવસ્થા, તેમની રસોઈ બનાવી જાતે જ પશુઓને ખવડાવે છે. સાથે આ પશુઓ માટે એક રજીસ્ટ્રેશન કરવામાં આવે છે તેમાં તેને કયો રોગ છે, તેનો કયો રંગ કયો છે અને તેની સારવાર શું ચાલી રહી છે તેની નોંધ કરવામાં આવે છે. સાથે આશીષભાઈના કાર્યમાં સાથે બહારથી આવેલા તેના મિત્ર જે આ કાર્યથી પ્રભાવિત થઈ હાલ તેમને મદદરૂપ થઈ રહ્યા છે. સાથે ગ્રામજનો પણ આશીષભાઈના આ સેવાના કાર્યને બિરદાવી રહ્યા છે. આશીષભાઈ લોકોને પણ અપીલ કરી રહ્યા છે કે આપણે પણ એક માનવની ફરજ બજાવી તેને તકલીફ ન આપી તેનું ધ્યાન રાખીએ અને તે આપણા ઉપર નિર્ભર હોય છે ત્યારે તેને ખોરાક અને પાણી આપવાની આપણી ફરજ છે તેનું પાલન કરવા વિનંતી કરી હતી. સાથે આગામી દિવસોમાં પશુઓ માટે 5 વીઘા જમીનમાં એક પશુઓની સારવાર માટે એક કેન્દ્ર ખોલવામાં આવશે એવું જણાવ્યું હતું. જી, મારું નામ આશીષ ઠક્કર છે. લગભગ છેલ્લા 4-5 વર્ષથી હું ધ્રાંગધ્રામાં નિરાધાર અબુલ પશુઓની સેવા સારવાર સેવા આપું છું. આની શરૂઆત મારું પાલતુ શ્વાનને ઈજા થતાં જે તકલીફ થઈ હતી એ તકલીફ ને પીડા એને જોઈને મને અહેસાસ થયો કે મારે કંઈ કરવું જોઈએ. તો ધ્રાંગધ્રામાં આ પ્રકારની કોઈ સગવડતા સુવિધા ન હોવાથી મને મારા પાલતુ શ્વાન તરફથી પ્રેરણા મળી કે હું કંઈ કરું, હું આગળ આવું અને હું ખુદ એવું કંઈ કરું કે જેનાથી જે શેરીના પશુઓ છે એમને પીડા અને તકલીફ દૂર કરી એમને સારવાર થકી સેવા આપી એમનું જીવન જે આ મુખ્ય સુવિધાઓ છે એના અભાવમાં નથી રહેતું એ તરફ આપણે કંઈ કામ કરીને એમને આપણે નવી જીવન દોર આપીએ. જે એમની તકલીફ અને પીડા જે છે અહીંયા ઘણા બધા પશુઓ એવા આવે છે કે જેને બહુ મોટા મોટા ઘાવ હોય, હજારોની સંખ્યામાં જીવાત હોય, એવા પશુઓની જે પીડા છે એ બહુ અસહનીય છે. તો એ પીડા અહીંયા દૂર કરવાનો પ્રયત્ન કરીએ છીએ, એમને સારું જીવન આપી શકીએ, એમનું જીવન જે છે એ થોડું બહેતર બનાવી શકીએ. એમનું છેલ્લા 4-5 વર્ષની અંદર 4000 થી 5000 પશુઓની સારવાર અહીંયા કરી અમે કરી છે. અંદાજે દર મહિને 100 થી 125 મહિને અમે પશુઓની સેવા કરીએ છીએ. મૂળ સ્વરૂપે હું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં એમ્પ્લોયડ હતો. 8 વર્ષની મારી એમાં સર્વિસ હતી અને હાલમાં જ મારી બદલી એટલે કે ટ્રાન્સફર એમ ચોટીલા થઈ તો મેં ઉપરી અધિકારીઓને રજૂઆત કરી કે મારી આ રીતે ટ્રાન્સફર થશે અને હું ત્યાં જઈશ.
તો મારું આ સેવાકીય પ્રવૃત્તિ જે મેં શરૂ કરી છે એ બંધ થઈ જશે, એ એકાએક બંધ થઈ જશે. આવી રજૂઆત છતાં પણ કોઈ નિરાકરણ ન આવતા મેં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની સર્વિસમાંથી રિઝાઇન કરી દીધું હતું. માસિક ખર્ચ જોવા જઈએ તો લગભગ 40-50 હજાર રૂપિયા દર મહિને માસિક ખર્ચ આવે છે, જેમાં ફૂડ એટલે કે પશુઓની ખાધા ખોરાકી છે, એ સિવાય દવા મેઇન ખર્ચો છે કે જે દર મહિને એનું બિલ આવે છે, સાર સંભાળ છે, માણસો પગાર, માણસોનો પગાર છે, બીજી સાર સંભાળમાં જે ખર્ચ થાય, તો અંદાજે 40-50 હજાર રૂપિયા દર મહિને. લોકોને શું સંદેશ આપવામાં આવે છે? લોકોએ પોતાના રહેણાંક વિસ્તારની આજુબાજુના પશુઓની મદદ કરવી જોઈએ, એમના માટે ખાવાનું પાણીનું બાઉલ રાખવું જોઈએ, એમને રહેવા બેસવા માટે કોથળા પાથરીને આટલું કરે તો પણ એમના માટે બહુ મોટી મદદ છે. એમને હેરાન ના કરવા જોઈએ, અથવા કોઈ કરતું હોય તો એમને રોકવા જોઈએ કે એમને શારીરિક માનસિક હેરાન ના કરે. એ લોકોનું જીવન સંપૂર્ણપણે આપણા ઉપર જ નિર્ભર છે. શાહરૂખ સિપાઈ, D9 ન્યૂઝ, ધ્રાંગધ્રા.